નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે. જે સિરીજ આપણે સ્ટાર્ટ છે ગુજરાતના જિલ્લાઓ, તેમાં ઓલરેડી આપણે ભાગ 1-3 ભાગ કવર કરેલા છે. આજે આપણે ચર્ચા કરીશું ભાગ 4, કે જેમાં આપણે કયા જિલ્લાની ચર્ચા કરીશું તેની વાત કરીએ તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગર આ 5 જિલ્લાની જે ચર્ચા છે એ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. હોપ કે આ વિડીયો આપને ગમતા હશે. જો આપને વિડીયો ગમતા હોય તો લાઇક કરવાનું ના ભૂલતા. આ ઉપરાંત શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ કહો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જોઈએ તાપી જિલ્લો. તો તાપી જિલ્લાનું અહીં આપણે નકશામાં આલેખન જોઈ શકીએ છીએ. તેની કેટલીક બેઝિક ડિટેલની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો 3,435 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 8,06,489 છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 1,004 છે. શિશુલિંગ પ્રમાણની વાત કરીએ 944 છે. વસ્તી ગીતતાની વાત કરીએ તો 249 છે. સાક્ષરતાની દ્રષ્ટિએ વાત કરીએ તો 69.23% છે. અને સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 61.69% છે. અને પુરુષ સાક્ષરતા 76.86% છે. તેની કેટલીક વિશેષતાઓની ચર્ચા કરીએ તો લિંગાનુપાતમાં ગુજરાતમાં ડાંગ પછી બીજા ક્રમે તાપી જિલ્લો આવે છે. તાપી જિલ્લામાં હરણફાળ નામના સ્થળે તાપી નદી જે છે એ ગુજરાતમાં પ્રવેશે છે. વાત કરીએ તો પ્રશ્ન એ થાય કે તાપી નદી ક્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે, તો હરણફાળ ખાતેથી. આગળ વાત કરીએ તાપી જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે જે છે એ નર્મદા જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે નર્મદા જિલ્લો છે. મહારાષ્ટ્ર રાજ્ય, અહીં આપણે જિલ્લો ભૂલથી લખી નાખ્યો છે, મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. દક્ષિણમાં ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લો બે દક્ષિણમાં આવેલ છે. અને પશ્ચિમમાં જે છે એ સુરત જિલ્લો આવેલો છે. આગળ વાત કરીએ ડાંગ જિલ્લાની. અહીંયા આપણે ડાંગ જિલ્લાનું નકશો જોઈ શકીએ છીએ. તેની બેઝિક ડિટેલની વાત કરીએ તો ક્ષેત્રફળ 1,764 ચોરસ કિલોમીટર, કુલ વસ્તી 2,26,769, લિંગ પ્રમાણની વાત કરીએ 1,007, શિશુ લિંગ પ્રમાણની વાત કરીએ તો 963, વસ્તી ગીતતાની વાત કરીએ 129, સાક્ષરતાની વાત કરીએ 76.80, સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 68.75 અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો 84.98%. આગળ કેટલીક તેની વિશેષતાઓની ચર્ચા કરીએ તો ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો હોય તો તે ડાંગ છે. પ્રશ્ન પૂછાય છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ જે છે એ સાપુતારા, એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે. રામાયણમાં વર્ણવેલો દંડકારણ્ય નો પ્રદેશ એટલે હાલનો ડાંગ જિલ્લો જે છે એ કહેવાય છે. ડાંગમાં કોઈ તીર્થસ્થળ આવેલું નથી. ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો જે છે એ ડાંગ છે. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે એ પણ ડાંગ છે. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો સોરી સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો જે છે એ ડાંગ છે. સૌથી વધુ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો એ ડાંગ છે 963. સૌથી વધુ શહેરી તથા ગ્રામીણ શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે. ડાંગની વસ્તી જે છે એ વેનુઆતુ જે દેશ છે એના જેટલી છે. 1994માં આહવા ખાતે આદિવાસી રેડિયો કેન્દ્રની શરૂઆત થઈ હતી. દંડકારણ્યની વાત કરીએ તો રામાયણમાં વર્ણવેલો જે દંડકારણ્યનો પ્રદેશ છે તે હાલનો ડાંગ જિલ્લાનો પ્રદેશ. ડાંગ જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે તાપી જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે જે છે એ તાપી જિલ્લો છે. પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય, અહીં આપણે પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય જોઈ શકીએ છીએ. દક્ષિણમાં પણ મહારાષ્ટ્ર રાજ્ય, કેમ કે મહારાષ્ટ્ર રાજ્ય આ રીતના પ્રસરેલું છે. તથા પશ્ચિમમાં નવસારી જિલ્લો આવેલો છે. અહીં આપણે પશ્ચિમમાં નવસારી જિલ્લાને જોઈ શકીએ છીએ. તો આ રીતના ડાંગ જિલ્લાની સરહદ છે. આગળ વાત કરીએ નવસારી જિલ્લો. અહીં નવસારી જિલ્લાનો આપણે નકશો જોઈ શકીએ છીએ.
તેની કેટલીક બેઝિક ડિટેલ ની વાત કરીએ તો ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ વાત કરીએ તો 2209 ચોરસ કિલોમીટર, કુલ વસ્તી 13,30,711, લિંગ પ્રમાણ 961, શિશુ લિંગ પ્રમાણ 921, વસ્તી ગીતતા ની વાત કરીએ તો 602, સાક્ષરતા ની વાત કરીએ તો 84.78%, સ્ત્રી સાક્ષરતા ની વાત કરીએ તો 79.30%, અને પુરુષ સાક્ષરતા ની વાત કરીએ તો 90.06%. કેટલીક વિશેષતાઓની વાત કરીએ તો પૂર્ણા નદીના કિનારે વસેલું છે. નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? તો પૂર્ણા નદીના કિનારે. ઐતિહાસિક સ્થળ દાંડી જે છે એ નવસારી જિલ્લામાં આવેલું છે. આપણે જાણીએ છીએ મહાત્મા ગાંધીએ જે દાંડી ખાતે જઈ મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો હતો તે સ્થળ નવસારી જિલ્લામાં આવેલું છે. વાસંદા નેશનલ પાર્ક જે છે એ નવસારીમાં આવેલો છે. ગણદેવીનો ગોળ એ ખૂબ જાણીતો છે જે નવસારીમાં આવેલ છે. 2001 થી 2011 દરમિયાન સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતો જો જિલ્લો હોય તો તે નવસારી છે. અને એક બીજી વાત કહી દઉં કે અહીં જે ડિટેલ આંકડાકીય માહિતી આપેલી છે તે 2001 થી 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે છે, જેની નોંધ લેવી. પ્રશ્ન આમાં એ બને વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે, કયા જિલ્લામાં આવેલો છે, તો એ નવસારીમાં આવેલ છે. આગળ વાત કરીએ. 2001 થી 2011 દરમિયાન સૌથી ઓછી પુરુષ વસ્તી વૃદ્ધિ ધરાવતો કોઈ જિલ્લો હોય તો એ નવસારી છે, 7.86. સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો જે છે એ નવસારી છે. સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ નવસારી છે. નવસારી જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે સુરત અને તાપી જિલ્લો છે. જે ઉત્તરે જે સુરત અને તાપી આવેલો છે, પૂર્વમાં ડાંગ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ પૂર્વમાં ડાંગ અને મહારાષ્ટ્ર રાજ્ય, દક્ષિણમાં વલસાડ, દક્ષિણમાં જે છે એ વલસાડ જિલ્લો આવેલો છે, અહીં ભૂલથી રાજ લખેલું છે, વલસાડ જિલ્લો આવેલો છે, તથા પશ્ચિમમાં અરબ સાગર છે એ આવેલો છે. આગળ વાત કરીએ વલસાડ, તેના વલસાડ જિલ્લાનો અહીં આપણે નક્શો જોઈ શકીએ છીએ. તેની કેટલીક બેઝિક ડિટેલ વાત કરીએ તો ક્ષેત્રફળ 3,035 ચોરસ કિલોમીટર, કુલ વસ્તી 17,03,068, લિંગ પ્રમાણની વાત કરીએ તો 926, શિશુ લિંગ પ્રમાણની વાત કરીએ તો 926, વસ્તી ગીચતાની વાત કરીએ 561, સાક્ષરતાની વાત કરીએ 80.94%, સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 74.96%, અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો 86.48%. બીજી કેટલીક વિશેષતાઓની ચર્ચા કરીએ તો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કે એક જ જિલ્લાની સરહદ ધરાવતો હોય તો તે નવસારી છે. તેને કયા જિલ્લાની સરહદ અડે છે તે આપણે આગળ જોઈશું. સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને શહેરી સ્ત્રી સાક્ષરતા જો ધરાવતો જિલ્લો હોય તો તે વલસાડ છે. પારસીઓનું કાશી ગણાતું ઉદવાડા જે છે એ વલસાડમાં આવેલું છે. ચીકુ અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં વલસાડ ગુજરાતમાં પ્રથમ નંબરે છે, પ્રથમ સ્થાન ધરાવે છે. વલસાડમાં આવેલું વાપી ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું છે. ગુજરાતનો સૌથી વધુ વરસાદ જે છે એ વલસાડના કપરાડા ખાતે પડે છે. કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં ચેરાપુંજી ખાતે સૌથી વધારે વરસાદ પડે છે, એ જ રીતે ગુજરાતમાં કપરાડા ખાતે સૌથી વધારે વરસાદ પડતો હોવાથી તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. વલસાડ જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે જે છે એ નવસારી જિલ્લો કે જે એક જ જિલ્લાની સરહદ છે તે એને અડે છે, એ આ નવસારી જિલ્લો આવેલો છે ઉત્તરે. આ ઉપરાંત વાત કરીએ તો પૂર્વ તથા દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય અને પશ્ચિમમાં અરબ સાગર. આપણે પૂર્વ અને દક્ષિણ જે છે એ બધે મહારાષ્ટ્ર રાજ્ય છે અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. હવે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની. અહીંયા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની નકશો જોઈ શકીએ છીએ. બેઝિક ડિટેલની વાત કરીએ તો 9,271 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે. કુલ વસ્તી જે છે 17,55,873 છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 929 છે. શિશુ લિંગ પ્રમાણની વાત કરીએ તો 889 છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 167. સાક્ષરતાની વાત કરીએ તો 73.19%. સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 62.20%. અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો 83.47%.
કેટલીક વિશેષતાઓની ચર્ચા કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર જે છે એ સુરેન્દ્રનગરમાં થાય છે. પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? સુરેન્દ્રનગર. ગુજરાતમાં સૌથી મોટો લોકમેળો જે છે તરણેતર એ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભરાય થાનમાં નજીક આવેલા તરણેતર ગામમાં ભરાય છે. ગુજરાતમાં રૂના વેપાર માટેનું સૌ પ્રથમ મંડળ જે છે સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું. ગુજરાત સુરેન્દ્રનગરનું થાનના પેંડા સિરામિક ઉદ્યોગ માટીના રમકડા માટે એ ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતના વઢવાણના જે મરચા છે એ ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતમાં સૌથી વધુ ફાયર ક્લે એટલે કે અગ્નિજીત માટી જે છે સુરેન્દ્રનગરના જિલ્લાના મૂળી તાલુકામાં મળી આવે છે. આગળ વાત કરીએ તો સૌથી વધુ પાતાળ કુવા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. ઝાલાવાડ જે વિસ્તાર છે એની વાત કરીએ તો નળ સરોવર અને કચ્છ જિલ્લા કચ્છના નાના રણ વચ્ચેનો જે પ્રદેશ છે સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ તેને ઝાલાવાડ તરીકે કહેવામાં ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે કચ્છ પાટણ અને મહેસાણા જિલ્લો આવેલો છે. ઉત્તરે જે છે કચ્છ પાટણ અને મહેસાણા જિલ્લો આવેલા છે. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં બોટાદ અને રાજકોટ જિલ્લો જે છે એ દક્ષિણમાં આવેલા છે. અમદાવાદ સોરી એ પહેલા વાત કરીએ પૂર્વમાં જે છે અમદાવાદ જિલ્લો આવેલો છે અને દક્ષિણમાં બોટાદ અને રાજકોટ જિલ્લો જે છે એ દક્ષિણમાં આવેલો છે અને પશ્ચિમમાં મોરબી જિલ્લો આવેલો છે. આપણે જે વાત કરી કે ઝાલાવાડ પ્રદેશ તો જે આ કચ્છનું કુળખરનું અભયારણ્ય છે જે કચ્છના નાના રણમાં આવેલો છે ત્યાંથી લઈ અને જે અમદાવાદ નજીક અહીં જે નળ સરોવર આવેલું છે જે આ વિસ્તાર છે તેને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો જે વિસ્તાર છે તેને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું આજના વિડીયોમાં કે જેમાં આપણે કેટલાક ગુજરાતના જિલ્લાઓની ચર્ચા કરી. આગલા વિડીયોમાં આપણે બીજા કેટલાક જિલ્લાઓની ચર્ચા કરીશું. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.